વર્તુળનું ક્ષેત્રફળ આપણે અગાઉ ત્રિકોણ અને ચતુષ્કોણના ક્ષેત્રફળ વિશે શીખી ગયા છીએ હવે આપણે વર્તુળના ક્ષેત્રફળની વાત કરીએ કે વર્તુળનું ક્ષેત્રફળ માપવું હોય તો તેને આલેખપત્ર પર આપણે મૂકીએ છીએ અહીં તમને દેખાય છે એ મુજબ એક આલેખપત્ર પર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજા ધરાવતો એક વર્તુળ આપેલો છે અહીં તેણે આલેખપત્ર પર રોકેલી જગ્યા તેને ગણેલી છે અહીં એકથી લઈને સાડત્રીસ સુધીના ખાનાઓ પૂર્ણ અથવા અંશતઃ પૂર્ણ રીતે તેણે રોકેલા છે એ સિવાયના તેને અડધા કરતાં ઓછા એવા ખાનાઓ રોકેલા છે જેને આપણે ચોંકડી વડે દર્શાવ્યા છે આમ અહીં સાડત્રીસ ખાનાઓ અને ચોંકડીવાળા ખાનાઓને એક ગણતા કુલ આડત્રીસ ખાનાઓ વર્તુળ દ્વારા રોકાયેલા છે આપણને ખ્યાલ છે એ મુજબ કોઈ પણ વસ્તુએ રોકેલી જગ્યા એટલે તેનું ક્ષેત્રફળ કહેવાય છે અહીં આડત્રીસ એ તેનું ક્ષેત્રફળ થયું અન્ય એક રીતે આપણે વર્તુળના ક્ષેત્રફળ વિશે જાણીએ અહીં એક વર્તુળ આપેલું છે જેને આપણે આઠ ભાગોમાં વિભાજિત કરેલું દેખાય છે હવે આ આઠે ટુકડાઓ છે તેને આપણે કાપી લઈએ હવે અહીં આપણે આઠ ટુકડાઓને કાપતા તે અલગ અલગ દેખાય છે હવે આ ટુકડાઓને આપણે સામા ગોઠવીએ છીએ આ ગોઠવણી આપણે બંને તરફથી કરતા જઈએ છીએ અહીં આઠ ભાગને આપણે ગોઠવીએ તો એક ચતુષ્કોણ જેવો ભાગ આપણને દેખાય છે અહીં આઠ વૃતાંશ આપણે લીધેલા છે તેથી આ એકદમ ચતુષ્કોણ ભાગ દેખાતો નથી પરંતુ જેમ જેમ તેના વૃત્તાશો વધારતા જઈએ તેમ તેમ તે આપણને વધારે ચતુષ્કોણ જેવો દેખાશે અહીં આપણે આ વર્તુળના સોળ ભાગ પાડેલા છે એટલે અહીં બત્રીસ વૃત્તાંશો થશે તેને આપણે ગોઠવીશું તો આપણને ચતુષ્કોણ જેવો ભાગ જોવા મળે છે જો અહીં આપણને જે ત્રીજાવાળો ભાગ દેખાય છે તેને આપણે ચતુષ્કોણના બી ભાગ સાથે સરખાવી શકીએ તેવી જ રીતે નીચેનો જે ભાગ દેખાય છે તેને આપણે ચતુષ્કોણના લંબાઈની સાથે સરખાવી શકીએ અહીં આપણે એમ કહી શકીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ જ્યાં એલ ગુણ્યા બે જ્યાં એલ ગુણ્યા બી અહીં એલ એટલે લંબાઈ અને બી એટલે પહોળાય છે અહીં ચિત્રમાં દેખાય છે એ મુજબ નીચેના વૃતાંશ છે એ પરિઘનો અડધો ભાગ રોકે છે એવી રીતે ઉપરના વૃતાંશ છે તે પરિઘનો અડધો ભાગ રોકે છે અહીં લંબાઈ ગુણ્યા પહોળાય આ સૂત્ર મુજબ પરીઘનું અડધું ગુણ્યા ત્રિજ્યા બરાબર એકના છેદમાં બે ગુણ્યા ત્રિજ્યા થશે અહીં પરિઘનો અડધો એટલે કે એકના ના છેદમાં બે ગુણ્યા ટુ પાય વર્તુળનું ક્ષેત્રફળ બરાબર થશે ઓકે

કોઈપણ ચોરસ અથવા લંબચોરસ આકારની પરિમિતિ શોધવા માટે આપણને ખ્યાલ છે કે આપણે તેની બધી જ બાજુઓનું માપ લઈએ છીએ પણ વિચારો કે કોઈ વર્તુળ આકાર પદાર્થ હોય તો તેનો આપણે પરિમિતિ અથવા તો તે તેની કોર છે તેને આપણે કેવી રીતે માપશું જો લંબચોરસ અહીં એક પાંચસો રૂપિયાની નોટ આપેલી છે તેને આપણે માપ પટ્ટીની મદદથી માપી શકશું પરંતુ અહીં એક સિક્કો આપેલો છે તેને આપણે માપપટ્ટીની મદદથી માપી શકીએ નહીં તો આ સિક્કાની પરિમિતિ અથવા તો કોર માપવા માટે આપણે શું કરીશું તો આ સિક્કાની કોર માપવા માટે આપણે આ સિક્કા પર અહીં એક નિશાન કરી દઈએ આ નિશાન આપણે માપપટ્ટી પર ઝીરો પાસે ગોઠવીએ હવે આ સિક્કાને આપણે ફેરવતા જઈએ અને માપપટ્ટી પર આગળ તરફ તેમને ફેરવીએ તો ફરી વખત જ્યારે આ સિક્કો ફરીને એ જ બિંદુ ફરી વખત માપપટ્ટી પાસે આવે તેને આપણે નોંધી દઈએ તો અહીં આપણે આ સિક્કાની કોરનું માપ લીધેલું છે તો આ માપને વર્તુળનો પરી કહેવામાં આવે છે તો અહીં આપણે વર્તુળાકાર પ્રદેશની કિનારી આ કિનારીને આપણે માપી આ કિનારીને આ વર્તુળનો પરિ કહેવામાં આવે છે અહીં એક ઢાળ પર એક ચક્ર મૂકેલું છે આ ચક્રને આપણે નીચે ગબડાવીએ તે પહેલાં તેના પર એક રેખા બનાવીને તે નિશાન નોંધી લઈએ હવે જ્યારે આ ચક્ર છે તે નીચે તરફ ગબડશે ત્યારે તેને આપણે નોંધી લઈએ કે ફરી વખત એ નિશાન કઈ જગ્યાએ આવે છે તો સંપૂર્ણ એક તો સંપૂર્ણ એક આંટો ફરીને જે જગ્યા પર ચક્ર આવે છે તેને આપણે નોંધી લઈએ તો આ ચક્રએ જેટલું અંતર કાપ્યું છે એક ચક્ર પૂર્ણ કરવા માટે આ અંતરને તેનો પરીખ કહેવામાં આવે છે વર્તુળના પરીખમાં આપણે ત્રીજા વ્યાસ અને પરિઘના કેટલાક ગુણોત્તર વિશે જોઈએ અહીં એક વર્તુળ આપણે લીધું હોય કે જેની ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય વ્યાસ સાત સેન્ટીમીટર હોય અને તેનો પરિઘ બાવીસ સેન્ટીમીટર હોય તો પરીઘ અને વ્યાસનો ગુણોત્તર બાવીસના છેદમાં સાત બરાબર એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ થશે આવો જ અન્ય એક બીજા માપ ધરાવતો વર્તુળની વાત કરીએ કે એક વર્તુળ કે જેની ત્રિજ્યા સાત સેન્ટીમીટર હશે આપણને ખ્યાલ છે કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો હોય છે માટે સાત સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વ્યાસની માપ ચૌદ સેન્ટીમીટર થશે વ્યાસનું માપ ચૌદ સેન્ટીમીટર થશે અને તેના પરિઘનું માપ ચુમ્માલીસ સેન્ટીમીટર થશે આમ પરિઘ અને વ્યાસનો ગુણોત્તર લઈએ તો થશે ચૌદના ચુમ્મા તો થશે ચુમ્માલીસના છેદમાં ચૌદ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ અન્ય એક વર્તુળની વાત કરીએ અહીં ત્રિજ્યા દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપી છે વ્યાસ એકવીસ સેન્ટીમીટર આપેલો છે અને તેનો પરિઘ છાસઠ સેન્ટીમીટર આપેલો છે હવે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર જોઈએ તો છાસઠના છેદમાં એકવીસ તેના છેદ ઉડાડીએ તેનું રૂપ આપીએ તો જવાબ આવે છે ત્રણ પોઈન્ટ ચૌદ અન્ય એક વર્તુળની આપણે વાત કરીએ કે જેની ત્રિજ્યા એકવીસ સેન્ટીમીટર છે તેથી તેનો વ્યાસ બેતાલીસ સેન્ટીમીટર થશે પરીઘ એકસો બત્રીસ સેન્ટીમીટર છે તો અહીં પરીઘ અને વ્યાસનો ગુણોત્તર એકસો બત્રીસના છેદમાં બેતાલીસ થશે અહીં સાદુરૂપ આપતા તેનો જવાબ ત્રણ પોઈન્ટ ચૌદ મળે છે અહીં આપણને ચાર પરિણામ મળેલા છે આ ચારેય પરિણામ અને કોષ્ટક પરથી અનુમાન કરી શકાય કે વર્તુળનો પરિઘ હંમેશા તેના વ્યાસના ત્રણ ગણા કરતાં વધુ હોય છે અહીં ઉપર આપણે જોયું કે ચાર અલગ અલગ વર્તુળો લીધા તેમાં આપણે વ્યાસ અને પરિઘનો ગુણોત્તર લીધો તો તેનો સાદુરૂપ આપતા જવાબ ત્રણ પોઈન્ટ ચૌદ જેટલો મળે છે આ પરિઘ અને વ્યાસનો ગુણોત્તર બાવીસના છેદમાં સાત અથવા ત્રણ પોઈન્ટ ચૌદ કે જે અચળ છે આ અચળ પરિણામ મળ્યું છે તેને આપણે પાય વડે દર્શાવીએ છીએ આમ પાય બરાબર સીના છેદમાં ડી જ્યાં સી એટલે પરીઘ અને ડી એટલે તેનો વ્યાસ છે આપણે અગાઉ જોયું તેમ પાય બરાબર સીના છેદમાં ડી અહીં સી એટલે પરીઘ અને ડી એટલે વ્યાસ છે તેથી આપણે એવું કહી શકીએ કે વર્તુળનો પરીખ સી બરાબર પાય ગુણ્યા ડી આપણે જાણીએ છીએ કે ડી એટલે કે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રીજ્યા તેથી આપણે એવું કહી શકીએ કે સી બરાબર પાય ગુણ્યા બે ગુણ્યા આર આમ વર્તુળનો પરિઘ બરાબર ટુ પાય આર થશે